नमस्कार, हूँ चिराग। टीवी 9 न्यूज में आपनु स्वागत है। मुख्य प्रधान विजय रूपाणी कोरोनाग्रस्त थया छे। मुख्य प्रधान नो कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे। गईकाले वडोदरानी सभा में तेमनी तबियत बगड़ी हती, जे बाद थी तेओ अमदावादनी यूएन मेहता हॉस्पिटल में दाखल थयेला छे, ज्यां तेमनो कोरोना रिपोर्ट करावायो। आरटीपीसीआर टेस्ट में तेमने कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे। जो कि मुख्य प्रधान की स्थिति चिंताजनक नहीं होवानो दावो भाजपा प्रवक्ताए कर्यो छे। तेमने कोरोना वायरस हळवा लक्षणों ज छे अने यूएन मेहता हॉस्पिटल में हवे तेमनी ट्रीटमेंट शुरू करवामां आवी छे। हॉस्पिटल हेल्थ बुलेटिन प्रमाणे मुख्य प्रधान की तबियत अत्यारे स्थिर छे। मेडिकल चेकअप करवामां आवशे અને જે જરૂરિયાત પ્રમાણે સારવાર કરવામાં આવશે, જરૂરિયાત પ્રમાણેની દવાઓ ઇન્જેક્શન વગેરે પણ આપવામાં આવશે અને ડૉક્ટરોને જ્યારે યોગ્ય જણાય ત્યાર પછી એમને ઘરે રજા આપવામાં આવશે। આ પ્રમાણેનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની અંજલિબેન સાથે પણ ચર્ચા કરી છે। મેં પણ સવારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ સાથે આ અંગે चर्चा करी थी अने तेओश्रीए पर आंगे संमति आपी छे। एटले वधु सारी सारवार कोरोनानी यूएन मेहता हॉस्पिटल में थई सके ए माटे तेओश्री ने त्या दाखल करवामां आव्या छे। अने जे रीते बधा कोरोनाना दर्दीओने अलग राखी अने एमनी सारवार करवामां आवे छे, ए ज रीते स्पेशल रूम में मुख्यमंत्रीश्रीनी सारवार कोरोनाना पॉजिटिव दर्दी तरीके चालू करवामां आवी छे। गई काले जे चक्कर आव्या था वगैरे बाबतना जे टेस्ट छे ए बधा ज नॉर्मल आव्या छे, एटले ए अंगे हवे चिंतानुं कोई कारण नथी। फक्त कोरोनाना दर्दी तरीके पॉजिटिव दर्दी तरीके जरूरी तमाम सारवार एमनी चालू करी देवामां आवी छे। આગામી મુદ્દે વાત કરવા જોડા છે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, જે રીતે લગભગ 5 દિવસ સુધી યુએન મહેતા હોસ્પિટલમાં તેમને એડમિટ કરવામાં આવશે, અંજલિ રૂપાણી પણ ત્યાં પહોંચ્યા હતા, ખાસ હાલમાં શું ગતિવિધિ જોઈ રહ્યા છો અને મોડ ઓફ ટ્રીટમેન્ટ શું છે અત્યારમાં? ચિરાગ, જે પ્રમાણે રિપોર્ટ પોઝિટિવ આવતા મુખ્યમંત્રીની સાથે સૌ પ્રથમ તો જે સીએમ સિક્યોરિટી રહેતી હોય છે તો તેમને ક્વોરન્ટાઇન થવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે કેટલાક સિક્યોરિટી ગાર્ડની આરટીપીસીઆર રિપોર્ટ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને એટલા માટે જે સિક્યોરિટી ગાર્ડ છે તે સીએમ સિક્યોરિટી અહીંથી જઈ અને તેઓ પોતાના રિપોર્ટ માટે અથવા ચેકઅપ માટે તેઓને અહીંથી લઈ જવામાં આવ્યા છે, આ પ્રકારની સૂચના અપાઈ છે। સાથે જ જણાવવા માગીશ કે જે પ્રમાણે તેમનો રિપોર્ટ આવ્યો હતો વિજય રૂપાણીનો, તેમાં N20 O22 અને S24 એટલે કે તમામ પેરામીટર્સ તેઓના કંટ્રોલમાં હોવાનું હાલના તબક્કે જોવાઈ રહ્યું છે। તેઓને સામાન્ય લક્ષણો જણાઈ રહ્યા છે, એટલે કે એસિમ્પ્ટોમેટિક મુખ્યમંત્રી કોરોનાના પેશન્ટ હોવાનું જણાઈ રહ્યું છે। સાથે જ મુખ્યમંત્રીના પત્ની એટલે કે અંજલિબેન યુએન મહેતાથી તેઓ અહીંથી નીકળી ચૂક્યા છે, તેમને પણ ઘરે ક્વોરન્ટાઇન કરવામાં આવે તેવી પણ વાત જાણવા મળી રહી છે। આ ઉપરાંત મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલ તમામ વ્યક્તિઓને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે છેલ્લા કેટલાય દિવસોથી પ્રચાર ચાલી રહ્યો હતો, જાહેર સભાઓ ચાલી રહી હતી, મીટિંગો ઇલેક્શનને લઈને ચાલી રહ્યા હતા, ત્યારે આ તમામ વ્યક્તિઓના પણ ટેસ્ટ કરવા કે નહીં તે પણ એક વાત મહત્ત્વની બની રહી છે। ગઈકાલની જ વાત કરવામાં આવે જ્યારે મુખ્યમંત્રીની તબિયત લથડી ત્યારે હેલ્થ કમિશનર હોય જયંતિ રવિ હોય કે પછી નીતિન પટેલ હોય, આ તમામ વ્યક્તિઓ યુએન મહેતા તુરંત જ આવી પહોંચ્યા હતા, માટે આ તમામ વ્યક્તિઓ પણ કયા પ્રકારે સંપર્કમાં આવ્યા હતા, કેટલે અંશે તેઓના રિપોર્ટ કરવા કે કેમ, આ તમામ બાબત પણ એટલી જ મહત્ત્વની બની રહે છે। તેઓને ક્વોરન્ટાઇન કરવા કે કેમ તે પણ બાબત એટલી જ મહત્ત્વની બની રહે છે અને એટલા માટે સંપર્કમાં આવેલ તમામ વ્યક્તિઓ સહિત આગળ કયા પ્રકારે ક્વોરન્ટાઇન કરવા કે કોના રિપોર્ટ કરવા તે બાબત
ની મથામણ હાલના તબક્કે યુએન મહેતામાં ચાલી રહી છે. જીગ્નેશ, ખાસ વાત એ કરો કે મુખ્યપ્રધાન પોતે કોરોનાગ્રસ્ત થયા છે, કોરોના હજુ ગયો નથી, આ પ્રકારનો સંદેશ સમાજમાં ચોક્કસ પહોંચાડવો જરૂરી છે. અને હવે જે પ્રચાર પ્રસારમાં જે બેફામ નેતાઓ પ્રચાર માટે નીકળતા હોય છે, તેમને પણ હવે કદાચ સમજવું જરૂરી છે કે હવે નિયમો પાળવા પડશે. સ્વાભાવિક વાત છે ચિરાગ, કે જે પ્રકારે પ્રચાર પ્રસાર માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે અને લોકોના ટોળે ટોળા અને કાર્યકર્તાઓ સાથે જ તેઓ પ્રચાર માટે નીકળી પડે છે, ત્યારે હવે લોકોએ સાવચેતી રાખવાની જરૂરિયાત છે, ગાઈડલાઈનનું પાલન કરવાની જરૂરિયાત છે. કારણ કે જે પ્રકારે પ્રચાર થઈ રહ્યો છે તે પ્રચારને જોતા ફરી એક વખત કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો આવે તેવી શક્યતાઓ ચોક્કસપણે તજજ્ઞો માની રહ્યા છે, તબીબો માની રહ્યા છે. જો આ બાબતે યોગ્ય રીતે ધ્યાન આપવામાં નહીં આવે તો કેસમાં વધારો ચોક્કસપણે થઈ શકે. જે પ્રમાણે શરૂઆતના તબક્કે કોરોનાનો કહેર હતો, મૃત્યુ આંકમાં વધારો હતો, તે પ્રકારનો કદાચ ફેસ જોવા નહીં મળે, પરંતુ એસિમ્પ્ટોમેટિકના કેસમાં વધારો ચોક્કસપણે ગણી શકાય. કારણ કે જે પ્રકારે મુખ્યમંત્રીને કોઈ પણ પ્રકારના લક્ષણ નહોતા, પરંતુ તેઓને માત્ર સામાન્ય ચક્કર આવ્યા અને તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, તો આ બાબત જ એક ઇન્ડિકેટર છે કે તમામ પ્રચારમાં ફરતા વ્યક્તિઓ છે જેઓ ગાઈડલાઈનનું પાલન નથી કરતા. આ તમામના જો રિપોર્ટ કરવામાં આવે તો ઘણા બધા નેતાઓ, ઘણા બધા કાર્યકર્તાઓના રિપોર્ટ પોઝિટિવ આવે તેવી પણ શક્યતાઓ હવે વધી જાય છે. પરંતુ લોકો હવે સાવચેતી રાખે તે જ બાબત હવે મહત્વની બની જાય છે. ધન્યવાદ જિગ્નેશ તમામ જાણકારી.